સુરતમાં ફરી ઇલેક્ટ્રિક મોપેડની આગની ઘટના બની હતી, જેમાં ઘરની બહાર ચાર્જિંગમાં રાખેલી મોપેડમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનગરા સ્થિત પુંજન રો હાઉસ પાસે એક ઇલેક્ટ્રિક બાઇક ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં તેમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા ચોફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઇલેક્ટ્રિક બાઇક બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.